પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસ ગુજરાતમાં, આજે શોપિંગ ફેસ્ટિવલ અને એસએમપી હોસ્પિટલનું કરશે ઉદઘાટન. વાઇબ્રન્ટ સમિટના વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી. આમંત્રણ પત્રિકામાં નામ ન હોવા અંગે બોલ્યા નીતિન પટેલ, કહ્યું મારું નામ હોય કે નહીં તે મહત્વનું નથી, હું કોઈથી નારાજ નથી. પ્રધાનમંત્રી મોદીએ ગ્લોબલ ટ્રેડ શોનું કર્યું ઉદઘાટન. ટ્રેડ શોમાં 1200 લોકોએ પોતાની વસ્તુ પ્રદર્શિત કરી. પ્રધાનમંત્રીએ પ્રદર્શન નિહાળ્યું. રાજકોટના બોગસ તબીબ શ્યામ રાજવાણીનું સીસીટીવી માટેનું ડીબીઆર કબજે. રજીસ્ટ્રેશન વખતે હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી હોવાની આપેલી ઓળખ. છોટાઉદેપુરના ભાટ ગામે સ્વાઇન ફ્લુથી એકનું મોત. વડોદરામાં સારવાર માટે કરાયો હતો દાખલ. વડોદરામાં હાર્દિક પંડ્યા વિરુદ્ધ મહિલાઓનું પ્રદર્શન. મહિલાઓ વિરુદ્ધ કરેલી ટિપ્પણીને લઈ કર્યો વિરોધ. નમસ્કાર, સમાચાર સાથે હું નિશ્ચિત રાજ્યગુરુ. બુલેટિનની શરૂઆત એક મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી આવી રહ્યા છે. રૂરલ એસપી ઓફિસની બહાર એક મહિલાએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. મહિલાનું નામ જ્યોત્સનાબેન નાથાણી છે. આત્મહત્યાનો પ્રયાસ કયા કારણોસર તે કર્યો છે તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ એક ગંભીર સમાચાર. એસપી ઓફિસની બહાર એક મહિલાએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. સત્યમ હંસોરા રાજકોટથી ફોન લાઈન પર અમારા રિપોર્ટર જોડાયા છે. સત્યમ, શું આ બનાવ છે ને શું વિગતો મળી રહી છે? ચોક્કસથી આપણે જણાવી દઉં તો કે રાજકોટ શહેરમાં એકી સાથે આ બીજી ઘટના આત્મવિલોપનના પ્રયાસની સામે આવી છે. વેધિત, આજે સવારના સમયે પણ એક જમીનના મુદ્દે માતા પુત્ર દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે તે આત્મવિલોપન કરે તે પહેલા તેને અટકાવી લેવામાં આવ્યા હતા. ત્યારે આ ઘટનાના થોડી કલાકો બાદ જ એક અન્ય ઘટના સામે આવી છે, જેમાં પણ એક મહિલા દ્વારા રાજકોટ રૂરલ પોલીસ, રાજકોટ રૂરલ એસપી ની જે ઓફિસ આવેલી છે જિલ્લા પંચાયત ખાતે, કે ત્યાં એક મહિલા પહોંચી હતી ને તેના દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે તે આત્મવિલોપનનો પ્રયાસ કરે તે પહેલા તેને અટકાવી લેવામાં આવી છે અને હાલ તેને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જોકે આ મહિલા દ્વારા શા માટે આત્મવિલોપન કરવામાં આવ્યું હતું, આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું. જી બિલકુલ સત્યમ, ધન્યવાદ જાણકારી માટે. તો હવે નજર કરીએ દેશ વિદેશના સમાચાર ઉપર. સ્પીડ ન્યૂઝમાં સમાચારોની શરૂઆત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં તેમનું સ્વાગત માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફૂલ આપી સ્વાગત કર્યું. પ્રધાનમંત્રીના સ્વાગત માટે સીએમ સાથે મેયર બીજલ પટેલ, રાજ્યપાલ ઓપી કોહલી તેમજ જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા. ત્યારબાદ પીએમ તેમના કાફલા સાથે ગાંધીનગર જવા રવાના થયા. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ટ્રેડ શોનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું. ત્યારે આ ટ્રેડ શોના ઉદઘાટન દરમિયાન તેમની સાથે સીએમ, ડેપ્યુટી સીએમ સહિત દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. 2,00,000 ચોરસ મીટર વિસ્તારમાં થનારા ટ્રેડ શોમાં 1200 લોકો પોતાની પ્રોડક્ટ પ્રદર્શિત કરશે. એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ, બેન્કિંગ અને ફાઇનાન્સ, સિરામિક સહિત અનેક ક્ષેત્રના પેવેલિયન ઉભા કરાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્રેડ શોના ઉદઘાટન બાદ અંદર પ્રવેશ કર્યો અને ટ્રેડ શોમાં અંદર જઈને વિવિધ પ્રોડક્ટને નિહાળી તેમજ પ્રધાનમંત્રીનું સ્વાગત બેન્ડ બાજા વગાડીને કરવામાં આવ્યું. પાટનગર ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું ખાસ આકર્ષણ આફ્રિકા ડેની ઉજવણી બની રહેશે. આગામી 19 જાન્યુઆરી આફ્રિકા ડેની ઉજવણી કરવા માટે આફ્રિકાના 32 દેશોએ ભાગ લીધો છે. 15 દેશના રાજકીય આગેવાનો અને 20 દેશના રાજદૂત ભાગ લેવા આવ્યા છે. ટ્રેડ શોમાં ખાસ આફ્રિકાનું પેવેલિયન ઉભું કરવામાં આવ્યું, જ્યાં પ્રધાનમંત્રી મોદી મુલાકાત લીધી. કેમિકલ, ટેક્સટાઇલ, પુનઃપ્રાપ્ય ઉર્જા સહિત વિવિધ વિષયો પર 12-15 જેટલા એમઓયુ કરવામાં આવશે. આફ્રિકા ડેના કાર્યક્રમમાં આફ્રિકામાં વ્યાપાર કરતા 180 જેટલા ઉદ્યોગકારો અને 100 જેટલા ગુજરાતમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહેશે. આફ્રિકા ટ્રેડ શોમાં આફ્રિકા પેવેલિયન ઉભું કરવામાં આવ્યું, જેમાં ગાંધીજીના આફ્રિકા સાથે સંબંધને જીવંત કરવા પ્રદર્શન રાખવામાં આવ્યું છે. ગુજરાત સરકાર, અમદાવાદ કોર્પોરેશન અને વેપારીઓના સહયોગથી આજથી 28 જાન્યુઆરી સુધી અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2019નું આયોજન કરાયું છે. ફેસ્ટિવલનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે. ત્યારે પ્રધાનમંત્રીને કચ્છી શાલ આપીને સન્માન કરવામાં આવશે. આ શાલ બનતા કચ્છી કારીગરને 4 મહિના જેટલો સમય લાગ્યો હતો. શાલ હાથ બનાવટની છે. આ શાલની કિંમત 25,000 થી 30,000ની છે.
પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ સમિટ યોજાવાની છે, જેને લઈ મહાત્મા મંદિરમાં ચાલી રહેલી તૈયારીઓને આખરી ઓપ અપાયો. શોપિંગ અ ન્યૂ ઇન્ડિયા થીમ પર આ સમિટનું આયોજન કરાયું છે. 3 દિવસ ચાલનાર વાયબ્રન્ટ ગુજરાત 2019માં ભાગ લેવા દેશ વિદેશના ડેલિગેટ સહિતના આમંત્રિતો આવી ચૂક્યા છે. સાયન્સ સિટીમાં સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ પર ચર્ચા કરવામાં આવશે, જેમાં કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકર અને ભૂપેન્દ્ર ચુડાસમા ઉપસ્થિત રહેશે. સીએમ રૂપાણી પણ ત્યાં પહોંચ્યા છે. 18 જાન્યુઆરીએ સવારે 10 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ઇનોગ્રલ સેશનમાં 125 લોકો સ્ટેજ પર ઉપસ્થિત રહેશે. વિવિધ દેશોના બિઝનેસ ડેલિગેટ પણ ઉપસ્થિત રહેશે. બિઝનેસ ટુ બિઝનેસ, બિઝનેસ ટુ ગવર્મેન્ટ પર અલગ અલગ બેઠક થશે. ટ્રેડ શોમાં પ્રથમવાર બાયર અને સેલર મીટનું આયોજન કરવામાં આવ્યું. ટ્રેડ શોથી 2000 કરોડનો વ્યવસાય થાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 100 દેશના 3000થી વધુ ડેલિગેટ મુલાકાત લેશે. સાથે જ ટ્રેડ શો 21 અને 22 જાન્યુઆરી નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. તો એક્ઝિબિશનમાં પોલીસ રોબોટ પણ મૂકવામાં આવ્યા છે. પોલીસ રોબોટના સ્ટેચ્યુ પર કેમેરા લાગેલા છે, જેમાં જીએસએમ અને વાઇફાઈથી કનેક્ટ છે. સુરક્ષાને લઈ કોઈ કચાસ ન રહી જાય તે માટે પોલીસે ખાસ રિહર્સલનું આયોજન કર્યું હતું. ગાંધીનગરથી અમદાવાદ એરપોર્ટ અને એરપોર્ટથી વીએસ હોસ્પિટલ અને ત્યાંથી ગાંધીનગર સુધીના રોડ પર એસપીજી સાથે પોલીસે રિહર્સલ કર્યું હતું. ગાંધીનગર અમદાવાદમાં 3 સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે, જેમાં 1 એડિશનલ DG, 5 IGDIG, 23 SPDCP, 64 ACP DYSP, 179 PI, 419 PSI, 3000 પોલીસ જવાનો તૈનાત રહેશે. એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ વાયબ્રન્ટ બંદોબસ્તમાં રહેશે. ગાંધીનગર વાયબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોટો પડાવવા માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મહાત્મા મંદિર ખાતે 3 જગ્યાએ ફોટો ઝોન ઉભા કરાયો છે. મુલાકાતીઓ નરેન્દ્ર મોદીના કટઆઉટ કે ફોટો સાથે સેલ્ફી લઈ શકશે. આ સિવાય અન્ય સેલ્ફી ઝોન બનાવવામાં આવ્યો છે, જેમાં સમિટમાં ભાગ લેનારા તમામ દેશના ફ્લેગ લગાવવામાં આવ્યા છે. મુલાકાતીઓ જુદા જુદા દેશના ફ્લેગ સાથે પણ સેલ્ફી લઈ શકશે. ગાંધીનગરમાં વિધાનસભા અને ટ્રેડ શો વચ્ચે રસ્તામાં ટેબલો ઉભો કરાયો છે. ભગવાન દ્વારકાધીશના મંદિરનું હવા ભરેલું ટેબલો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આ ટેબલો મૂક્યું છે. આ યાત્રાધામને સ્વચ્છ રાખવાનો ટેબલો વડે સંદેશ અપાયો છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2019માં ગ્લોબલ ઇન્વેસ્ટર રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં 18 જાન્યુઆરીએ બપોરે 3:30 કલાકે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની શરૂઆત થશે, જે સાંજે 6:30 કલાક સુધી ચાલશે. આ કોન્ફરન્સમાં વિદેશી કંપનીઓના 21 અને દેશની અલગ અલગ કંપનીઓના 14 CEO ભાગ લેશે. આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ ફંડ વધારવાનો છે. આ કોન્ફરન્સને લઈને મહાત્મા મંદિર ખાતે VVIP કોન્ફરન્સ હોલ તૈયાર કરાયો છે. વાયબ્રન્ટ સમિટ સહિત 2 દિવસ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનેક કાર્યક્રમોનું લોકાર્પણ અને ઉદઘાટન કરવાના છે, પરંતુ આ કાર્યક્રમોમાં નીતિન પટેલની ઉપેક્ષા કરવામાં આવી હોવાનું લાગી રહ્યું છે. કાર્યક્રમોની જે આમંત્રણ પત્રિકા છાપવામાં આવી છે તે પત્રિકામાં ક્યાંય પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નામનો ઉલ્લેખ નથી. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે દાંડી કુટીરની ખાસ રચના કરવામાં આવી છે, જેમાં મીઠાના પહાડ પર ગાંધીજીના જીવન મૂલ્યોને ચરિતાર્થ કરતી નાની શોર્ટ ફિલ્મ બતાવવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી આવતીકાલે સાંજે એક બાજુ દાંડી કુટીરનું ઉદઘાટન કરશે. બીજી બાજુ લેસર શોને પણ ખુલ્લો મુકાશે. મહત્વનું છે કે આ દાંડી કુટીર માત્ર વાયબ્રન્ટ સમિટ પૂરતી જ સીમિત નથી, પણ કાયમ માટે મુલાકાતીઓ માટે દાંડી કુટીર રાખવામાં આવશે, જેને લઈ અમારા સંવાદદાતાએ ખાસ જાણકારી મેળવી હતી. આજે પ્રધાનમંત્રી મોદી અમદાવાદમાં બનાવેલી સરદાર પટેલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. હોસ્પિટલ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. 70 માળ અને 78 મીટરની ઊંચાઈ સાથે આ હોસ્પિટલની ઇમારત અમદાવાદ શહેરની સૌથી ઊંચી ઇમારત છે. હોસ્પિટલમાં ઇમરજન્સીના દર્દીને પહોંચાડવા 18માં માળે હેલીપેડ પણ તૈયાર કરાયું છે, જે હેલિકોપ્ટર કે એર એમ્બ્યુલન્સની મદદથી દર્દીને લાવી શકાશે. હોસ્પિટલમાં દર્દીને એર એમ્બ્યુલન્સથી લાવવાની વ્યવસ્થા ગુજરાતમાં પહેલી વખત ઊભી કરાઈ છે. ઇમારતના 3 ટાવરમાં 24 લિફ્ટ એલિવેટર્સ, 2 બેઝમેન્ટમાં 6 ફાયર સ્ટેર્સ અને 2 સેન્ટ્રલ સ્ટેર્સની વ્યવસ્થા છે. ઉપરાંત 140 ICU બેડ્સ, 32 ઓપરેશન થિયેટર, બાળકો માટે નિયોનેટલ કેર વોર્ડ્સની સુવિધા ઉપલબ્ધ છે. વોર્ડમાં દર્દીના બ્લડ સેમ્પલ, રિપોર્ટ અને દવાઓની હેરફેર જેવી ખાનગી હોસ્પિટલમાં સમકક્ષ સુવિધા ઊભી કરાઈ છે. 600 કરોડના જંગી ખર્ચે આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું. 23 એકરના સંકુલમાં પથરાયેલી આ બહુમાળી હોસ્પિટલમાં 1600 પથારીની સુવિધા છે.
અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે યોજાયેલા ફ્યુચરિસ્ટિક એક્ઝિબિશનમાં હોલોગ્રામ સિસ્ટમ મૂકવામાં આવી. આ સિસ્ટમથી કોઈપણ વસ્તુની 3D ઇમેજ હવામાં બનાવી શકાય છે. મહત્વનું છે કે 2014ની લોકસભાની ચૂંટણીના પ્રચારમાં પણ આ સિસ્ટમનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત કાર્યક્રમ યોજાયો. પ્રદૂષણ નિયંત્રણ માટેની કવાયતના ભાગરૂપે MOU કરાયા. વેરાવળથી વાપી સુધી કેમિકલયુક્ત પાણીને ટ્રીટમેન્ટ કરી દરિયામાં છોડવા માટે નવી પાઇપલાઇન નાખવામાં આવશે. સાઉથ એશિયા સાથે પોલ્યુશન કંટ્રોલ બોર્ડે MOU કર્યા. અમદાવાદમાં પ્રધાનમંત્રીની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. શોપિંગ ફેસ્ટિવલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રિવરફ્રન્ટ પર હાજરી આપશે, જેના સંદર્ભે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. કાર્યક્રમ પૂર્ણ થયા સુધી આશ્રમ રોડથી રિવરફ્રન્ટને જોડતા તમામ માર્ગ બંધ રહેશે. સાયન્સ સિટી ખાતે ફ્યુચરિસ્ટિક એક્ઝિબિશન શરૂ થઈ ગયું. આ પ્રદર્શનમાં રાડા રોબોટ આકર્ષણનું કેન્દ્ર બન્યું. રાડા રોબોટ સંપૂર્ણ રીતે ભારતમાં બનેલો છે, જે એરપોર્ટ પર આવતા પ્રવાસીઓને તેમની ફ્લાઇટની વિગત, ટાઇમિંગ અને વેધરની માહિતી આપે છે. જરૂર પડે મુસાફરોનું વિડીયો અને ઓડિયો મારફતે મનોરંજન પણ કરે છે. સાયન્સ સિટીમાં આજે દિવસભર કાર્યક્રમ યોજાશે. સ્ટેમ એજ્યુકેશન એન્ડ રિસર્ચ પર રાઉન્ડ ટેબલ કાર્યક્રમ, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ પર ચર્ચા. સ્ટેમ પર આંતરરાષ્ટ્રીય સેમિનાર, સ્પેસ એક્સપ્લોરેશન પર પ્રદર્શન, ફ્યુચરિસ્ટિક ટેકનોલોજી પર પ્રદર્શન. મુખ્યમંત્રી રૂપાણીની હાજરીમાં ઉદઘાટન કર્યું. માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકર પણ જોડાયા. બનાસકાંઠાના ડીસામાં જિલ્લા કક્ષાનો કૃષિ મેળો યોજાયો, જેમાં કેન્દ્રીય રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરી હાજર રહ્યા. મોટી સંખ્યામાં જિલ્લાના ખેડૂતોએ હાજરી આપી. કૃષિ અને પશુપાલનમાં પ્રગતિ કરનાર ખેડૂતોને વિવિધ એવોર્ડ આપવામાં આવ્યા. ડીસામાં 2 દિવસ કૃષિ મેળો ચાલુ છે. અમદાવાદના જનમાર્ગ પર ભારતની આધુનિક ઇલેક્ટ્રિક બસ દોડતી જોવા મળશે. હવા પ્રદૂષણને ડામવા અને પર્યાવરણની જાળવણીના ઉદ્દેશથી ઇલેક્ટ્રિક બસનું નિર્માણ કરાવાયું છે. આગામી સમયમાં વડાપ્રધાન મોદી આ નવી ઇલેક્ટ્રિક બસનું અનાવરણ કરે તેવી શક્યતા છે, જેને લઈ ખાસ જાણકારી સામે આવી હતી. આ ઇલેક્ટ્રિક બસમાં ડિજિટલ ડિસ્પ્લેથી માંડી CCTV કેમેરાની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આજે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીની મતગણતરી કરવામાં આવશે, ત્યારબાદ પરિણામ જાહેર થશે. ગઈકાલે ચૂંટણીમાં 66.89% મતદાન થયું હતું. 4,592માંથી 3,072 મતદારોએ મતદાન કર્યું. સુરતથી ધૂળિયા ખાતે હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. ST બસ અને બાઇક વચ્ચે અકસ્માત થયો, જેમાં બાઇક સવાર 2 લોકોના મોત થયા. સુરતથી ઉકાઈ જઈ રહેલી ST બસ સાથે બાઇકની ટક્કર થઈ હતી. અકસ્માતમાં બાઇક સવાર 2 લોકો મોત થયા. અકસ્માતમાં મૃતક બંને સુરતના હોવાનું અનુમાન છે. અકસ્માતના CCTV સામે આવ્યા. અકસ્માત થતા જ આસપાસથી લોકો એકઠા થઈ ગયા. દ્વારકામાં જામનગર હાઈવે રોડ પર કાર ચાલકે સાયકલ ચાલકને ટક્કર મારતા સાયકલ સવારનું ઘટના સ્થળે મોત નિપજ્યું. અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ. પોલીસ દોડી આવી ઘટના સ્થળે. પાલીસણા ગામે ગેસનો બાટલો ફાટતા યુવક યુવતી ઇજાગ્રસ્ત થયા. રસોડામાં ચા બનાવતી વખતે આ ઘટના ઘટી. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. આગની ઘટનાથી ઘરના માલસામાનને ભારે નુકસાન થયું છે. સુરતથી ધૂળિયા જતા હાઈવે પર ST બસ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. ST બસ ચાલકે બાઇકને ચક્કર મારતા 2 બાઇક સવારનું ઘટનાસ્થળે મોત નિપજ્યું. ગોધરાની રાયણવાડી સોસાયટીમાં બંધ મકાનમાં આગ લાગવાની ઘટના ઘટી. આગ લાગતા મોટા પાયે ઘર વખરીને નુકસાન થયું. ફાયર વિભાગે પાણીમારો કરી આગ પર કાબૂ મેળવ્યો, જોકે આગ લાગવાનું કારણ અકબંધ છે. અન્ય કેટલાક સમાચાર ઉપર નજર કરીશું. હાલ રોકાઈ એક બ્રેક માટે.
વેલકમ બેક સ્પીડ ન્યૂઝમાં આગળ વધી રાજકોટમાં બોગસ તબીબ શ્યામ રાજવાણી મુદ્દે તપાસ યથાવત છે ત્યારે પોલીસે તપાસ દરમિયાન સીસીટીવી માટેનું ડીવીઆર કબજે કર્યું. રજીસ્ટ્રેશન વખતે શ્યામ રાજવાણીએ મેનેજિંગ ટ્રસ્ટી હોવાની ઓળખ આપી હતી. 2016માં લાયસન્સ રિન્યુ સમયે ડિગ્રીની કોપી આપી હતી, જેમ એમબીબીએસ અને એમડીની ડિગ્રી હોવાની કોપી આપી હતી. જોકે મહિલા તબીબની ડિગ્રી પરથી અસલી અને નકલી ડિગ્રીનો ખુલાસો થયો. મહિલા તબીબની અસલી ડિગ્રી પરથી નકલી ડિગ્રી બનાવી હતી. પોલીસ મહિલા તબીબની પણ હવે તપાસ કરશે. અમરોલીના છાપરા ફાટા વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સની ટીમે જુગારના અડ્ડા પર દરોડા પાડ્યા. 27 જુગારીઓની ધરપકડ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. વડોદરાના મકરપુરામાંથી ગત રાત્રે ક્રાઇમ બ્રાન્ચે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. હરિયાણાથી ઘઉંના કટ્ટાની નીચે મૂકી દારૂ લાવવામાં આવ્યો હતો. પોલીસે ટ્રક અને દારૂ મળી અંદાજે 32 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો. ભરૂચના પાલેજ પોલીસ મથકના ટ્રાફિક કોન્સ્ટેબલનો રૂપિયા પડાવતો વિડીયો વાયરલ થયો છે. ટેમ્પો ચાલકને પરેશાન નહીં કરવા રૂપિયા ઉઘરાવતો હતો. બધા ટેમ્પો ચાલક દર મહિને 1000 રૂપિયા આપે છે તેમ કહી કર્યો અન્ય ટેમ્પો ચાલક પાસેથી તોડ. રાજકોટમાં આઈટી ઓફિસ ખાતે એક મહિલા અને તેનો પુત્ર આત્મવિલોપન કરવા પહોંચ્યા હતા. જોકે મહિલા અને તેનો પુત્ર આત્મવિલોપન કરે પહેલા જ બંનેની પોલીસે અટકાયત કરી લીધી. મહિલાએ પહેલા મેસેજ કરીને એવી ચીમકી આપી હતી કે આઈટી ઓફિસ ખાતે તેઓ આત્મવિલોપન કરવાના છે. ચીમકી બાદ તેઓ કેરોસીન લઈને આઈટીની ઓફિસે પહોંચ્યા, પરંતુ મહિલાના મેસેજથી આઈટી ઓફિસ ખાતે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ તથા પોલીસકર્મીઓને તૈનાત કરી દેવામાં આવ્યા હતા. જમીનના વિવાદમાં મહિલા અને તેના પુત્રએ આત્મવિલોપન કરવા પ્રયાસ કર્યો હતો. ગીરના જંગલમાં સિંહ પરિવાર લટાર મારતા જોવા મળ્યા. સિંહણ સાથે એક સિંહ અને બે બાળ સિંહ પણ જોવા મળ્યા, જેઓ મસ્તી કરી રહ્યા છે. થોડી સેકન્ડ માટે સિંહ બાળ વૃક્ષ પર ચડી જાય છે અને પછી નીચે ઉતરીને સિંહણ સાથે ચાલવા લાગે છે. ગીરના જંગલના કોઈ વિસ્તારનો આ વિડીયો છે જે વાયરલ થયો. વડોદરામાં હાર્દિક પંડ્યા વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું. હાર્દિક પંડ્યા મહિલાને લઈને કરેલી ટિપ્પણીને લઈ વિરોધ કરવામાં આવ્યો. મહિલાઓએ હાર્દિક પંડ્યાનું પૂતળું સળગાવ્યું. લેટામાં લલિત વસોયા વિરુદ્ધ દિવાલ પર પોસ્ટરો લાગ્યા. વિવિધ પ્રશ્નો પર દેખાવ કરતા પોસ્ટર લગાવવામાં આવ્યા ત્યારે આ સમગ્ર મામલે લલિત વસોયાએ મૌન સેવ્યું. નવસારીમાં ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ ખેડૂતોએ કર્યો. ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત સુરત અહમદનગર વચ્ચે પસાર થતા હાઈવેનો વિરોધ ખેડૂતોએ કર્યો. ખેડૂતોની સંપાદન જમીનને લઈ ખેડૂતોએ રેલી કાઢી પ્રદર્શન કર્યું અને ત્યારબાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ખેડૂતોએ સુખડનો હાર પહેરી વિરોધ પ્રદર્શન કર્યું. કચ્છ મુંદ્રાના બારોઈ ગામમાં પાણીને લઈ માથાકૂટ થઈ. 8 દિવસ સુધી પાણી ન મળતા મહિલાઓએ ભેગા થઈ પંચાયતના કોન્ટ્રાક્ટરને ચંપલ મારીને ધોલાઈ કરી નાખી. રોષે ભરાયેલી મહિલાઓને કોન્ટ્રાક્ટરને સરપંચ પણ છોડાવી શક્યા નહીં, જેથી કરીને કોન્ટ્રાક્ટર પિકઅપ વાનમાં લટકી ભાગી ગયા. સુરતના લિંબાયત નુરે ઇલાહનગર ક્રાંતિનગર તથા બેઠી કોલોનીમાં ડ્રેનેજના પાણી બહાર આવતા લોકોમાં રોષ જોવા મળ્યો. લિંબાયત ઝોનના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. દૂષિત પાણીથી બીમારીનો ભય છે. સુરેન્દ્રનગરના લીંબડીના શિયાળી નજીક G4 માઇનોર કેનાલમાં 15 ગાબડા પડ્યા, જ્યારે G3 માઇનોર કેનાલમાં ગાબડું પડતા આસપાસના વિસ્તારમાં પાણી ભરાયું. શિયાળીથી જાંબુજીથી કેનાલમાં ગાબડાના કારણે હજારો લીટર પાણીનો બગાડ થયો. આણંદના બોરસદના રાસ ગામ પાસેની કેનાલમાં લીકેજના કારણે એક જ રાતમાં 50 વીઘા જમીનમાં પાણી ફરી વળ્યું. કેનાલના લીકેજના કારણે આસપાસના ખેતરોમાં વાવેલા ચણાના પાકને ભારે નુકસાન થયું. કેનાલના કુવાની ઈંટોમાંથી લીકેજ થતા ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો ભારે રોષે ભરાયા. સાથે સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે લીકેજ થયાનો આક્ષેપ ખેડૂતોએ લગાવ્યો. જામનગર મનપાની દબાણ હટાવો ઝુંબેશ. મનપાએ સતત બીજા દિવસે ગેરકાયદે દબાણ દૂર કરાવી કેબિન અને 5 દુકાનો હટાવી. બનાસકાંઠાના લાખણી તાલુકાના આરથળા ગામે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં કલાકારો પર રૂપિયાનો વરસાદ થયો. લોકગાયિકા સંગીતા લાબડિયા પર રૂપિયાનો વરસાદ કરાયો. સાથે જ ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર પર પણ રૂપિયાનો વરસાદ કરાયો. રૂપિયાનો વરસાદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે કર્યો હતો. શાળા સંકુલના લાભાર્થે ઠાકોર સેના દ્વારા આ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. અલ્પેશ ઠાકોરે ડાયરામાં નિવેદન આપતા કહ્યું કે સરકાર જો ઠાકોર સેનાને 50 શાળાઓ આપતી હોય તો તે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા પણ તૈયાર છે. ભાવનગરમાં કેન્દ્રીય નેતા મનસુખ માંડવિયાની ગાંધી મૂલ્યો આધારિત પદયાત્રાનો આજે બીજો દિવસ છે, જેમાં પ્રખ્યાત કથાકાર મોરારીબાપુએ સર્વધર્મ સમભાવ યાત્રામાં ખાસ હાજરી આપી. દિહોર ગામે સભામાં મોરારીબાપુ જોડાયા હતા.
મોરારી બાપુએ જણાવ્યું હતું કે સમયની ચોક્કસ ગણતરી ગાંધીજીને ખૂબ હતી. આ સાથે તેમણે ગાંધીજીના જીવન મૂલ્યોને યાદ કર્યા. 150 કિલોમીટરની પદયાત્રાનો આજે બીજો દિવસ છે. ભારતે ફરી એકવાર પાકિસ્તાનની અવળચંડાઈનો જવાબ આપ્યો. ભારતીય સેનાએ ફાયરિંગમાં પાકિસ્તાનના 5 જવાનને ઠાર કર્યા. પૂંછ સેક્ટરમાં પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કરીને ફાયરિંગ કર્યું હતું. ભારતીય સેનાએ પણ પાકિસ્તાની સેના સામે ફાયરિંગ કર્યું હતું, જેમાં પાકિસ્તાનના 5 જવાન માર્યા ગયા. છેલ્લા 48 કલાકમાં પાકિસ્તાનના 5 જવાનોને ઠાર કરાયા. સાથે જ પાકિસ્તાનના 12 બંકર પણ તોડી પડાયા. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ફરી ડાન્સ બાર ધમધમતા થશે. સુપ્રીમ કોર્ટે આ અંગે પોતાનો ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે નવા નિયમો અને સુરક્ષાના પાલન સાથે ડાન્સ બાર ફરી શરૂ કરી શકાશે. રાત્રિના 11:30 વાગ્યા સુધી ડાન્સ બાર ચાલુ રાખી શકાશે. જોકે ડાન્સ બારમાં રૂપિયા ઉડાવી નહીં શકાય, તેના બદલે જે તે ડાન્સરને ટિપ જરૂર આપી શકાશે. આ ઉપરાંત કોર્ટે કહ્યું કે ડાન્સ બારમાં સીસીટીવી કેમેરા લગાવવાની કોઈ જરૂર નથી, કારણ કે સીસીટીવી કેમેરા પ્રાઇવસીનો ભંગ કરે છે. વર્તમાન નિયમોના આધારે ડાન્સ બાર પર પૂરી રીતે પ્રતિબંધ ન લગાવી શકાય. નાણામંત્રી અરુણ જેટલીને સોફ્ટ ટીશ્યુ સરકોમા નામનું કેન્સર ડિટેક્ટ થયું છે. મેડિકલ ચેકઅપ માટે અચાનક અમેરિકા ગયેલા અરુણ જેટલીને કેન્સર ડિટેક્ટ થતાં ત્યાં જ તેઓની ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી. સારવાર માટે અરુણ જેટલી 2 સપ્તાહ ન્યૂયોર્કમાં રહેશે. નાણાં મંત્રાલયમાં વચગાળાનું બજેટ રજૂ કરવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. તેવા સમયમાં જેટલીની સારવાર ચાલી રહી છે. જેટલી ઓફિસમાં પાછા ફરે ત્યાં સુધી પિયુષ ગોયલને નાણાં મંત્રાલયનો કાર્યભાર સોંપાયો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સ્વાઇન ફ્લુ થયો છે. સ્વાઇન ફ્લુને લઈ અમિત શાહને એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમિત શાહે ટ્વીટ કરી જાણકારી આપી છે. ઈશ્વરની કૃપાથી જલ્દી સ્વસ્થ થઈ જઈશ. એઇમ્સના વોર્ડ નંબર 301માં અમિત શાહની સારવાર ચાલી રહી છે. ડોક્ટર ગુલેરિયા અમિત શાહની સારવાર કરી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી છે. ગુજરાત આવતા પૂર્વે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી અને મોર, વાંદરા અને ચબૂતરાના ફોટો પણ મૂક્યા હતા. પ્રધાનમંત્રીએ લખ્યું છે કે આ મિત્રોને હવે 3 દિવસ પછી મળીશ. વડાપ્રધાન 3 દિવસ ગુજરાત પ્રવાસે આવતા પહેલા આ સ્ટોરી મૂકી અને આ મોર, વાંદરાને તેમના મિત્રો ગણાવીને તેમનાથી તેઓ 3 દિવસ દૂર રહેશે તેવું લખ્યું. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે જાણીતી કાર કંપની ફોક્સવેગનને ઇમિશન કેસમાં શુક્રવાર સાંજે 5 વાગ્યા સુધીમાં 100 કરોડ રૂપિયાની ચૂકવણી કરવાનો આદેશ કર્યો. ટ્રિબ્યુનલે વધુમાં જણાવ્યું છે કે જો કંપની આ રકમની ચૂકવણી નહીં કરે તો તેની સામે કડક પગલાં લેવામાં આવશે. સાથે જ ભારતીય કાર કંપનીના એમડીની ધરપકડ સહિત મિલકત જપ્ત કરવાની પણ વાત કરી હતી.